नमस्कार, सतकेवल साहेब, सतकेवल विद्या मंदिर परम गुरु पाठशाला संकुल सारसा, हूँ अमित भाटिया, आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, आज आप धोरण 12 विषय गुजराती यूनिट नंबर 6 पाठ नंबर 6 जेनु नाम छे उछीनू मागनाराओ, जेनो लेखक परिचय अने पाठ समझूती भाग एकनो विगते अभ्यास करीशू। धोरण 12 विषय गुजराती पाठ नंबर 6 उछीनू मागनाराओ, जेनो लेखक परिचय अने पाठ समझूती भाग एकनो विगते अभ्यास करिए, अने त्यारबाद मारो आ पछीनो बीजो वीडियो जेमा पाठ समझूती भाग बे अने स्वाध्यायना प्रश्नोना जवाबनो अभ्यास करीशू। तो सौ प्रथम तो आपणे जोईए लेखक परिचय के आपणा पाठनुं नाम छे उछीनू मागनाराओ, जेना लेखक छे नटवरलाल प्रभुलाल बुच, जेमनो जन्म 19/10/1906 ना रोज अने अवसान 9/1/2000 ना रोज थयुं। बराबर, तो विद्यार्थी मित्रों अहींया आपणे आपणा लेखकनुं पूरुं नाम याद राखवानुं छे, नटवरलाल प्रभुलाल बुच, उछीनू मागनाराओ पाठ नंबर 6 ना लेखक, जेनो विगते आपणे परिचय केळवीए के गुजराती कवि अने हास्यकार श्री नटवरलाल प्रभुलाल बुचनो जन्म गोंडल सौराष्ट्रमां थयो हतो। BA MA नी उपाधि फर्ग्युसन कॉलेज पुणेथी प्राप्त करी, त्यारबाद प्रारंभे दक्षिणामूर्ति घरशाळा अने ग्राम दक्षिणामूर्ति अंबालामा अंग्रेजी शिक्षक उपनियामक तेमज लोकसेवा महाविद्यालय लोकभारती सनोसरामा प्राध्यापक अने उपनियामक रह्या। बराबर, तो अहींया प्रथम फकरामां आपणे लेखकनो परिचय मेळव्यो के आपणा आ जे लेखक छे ए गुजराती कवि अने हास्यकार, तेओ कवि तरीके अने हास्यकार तरीके खूब ज जाणीता बन्या हता અને તેમનો જન્મ ગોંડલમાં થયો હતો। તેમને BA અને MA એ ફર્ગ્યુસન કોલેજમાં પુણેમાંથી એમને આ ડિગ્રી મેળવી, અને ત્યારબાદ દક્ષિણામૂર્તિ ઘરશાળા ગ્રામ દક્ષિણામૂર્તિ અંબાલા એમાં અંગ્રેજી વિષયના શિક્ષક બન્યા, અને ત્યારબાદ ઉપનિયામક બરાબર એ તેમજ લોકસેવા મહાવિદ્યાલય વગેરેમાં તેમણે કામ કર્યું છે। મુખ્યત્વે હાસ્ય નિબંધો હાસ્યરસના કાવ્યો અને પ્રહસનો લખ્યા છે। બરાબર, કે આપણા આ જે લેખક છે એમને મોટાભાગે હાસ્ય નિબંધો અને હાસ્યરસના કાવ્યો, કે એમનું સાહિત્ય મોટાભાગે હાસ્યરસ, આપણને હસવું આવે, આપણને રમૂજ ઉદ્ભવે એવું એમને સાહિત્ય લખ્યું છે। રામ રોટી પહેલી, રામ રોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો, રામ રોટી ત્રીજી, છેલવેલું, હળવા ફૂલ, કાગળના કેસુડા એ એમના નોંધપાત્ર પુસ્તકો છે। તો અહીંયા લેખકના સાહિત્યમાંથી પણ આપણને પ્રશ્ન પૂછાય છે, એનું પણ યાદ રાખીશું કે રામ રોટી પહેલી, રામ રોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો, રામ રોટી ત્રીજી, છેલવેલું, હળવા ફૂલ, કાગળના કેસુડા આ તેમના ખૂબ જ પ્રખ્યાત થયેલ એવા પુસ્તકો છે। એમના હાસ્ય નિબંધમાં વિષય વૈવિધ્યની સાથે ઊંડાણ પણ છે। બરાબર, કે તેમનું જે હાસ્ય નિબંધો છે એમાં વિષયની વૈવિધ્યતા, એટલે કે જે એમનું વિષય વસ્તુ છે એમાં વિવિધતા જોવા મળે, અને સાથે સાથે ઊંડાણ પણ જોવા મળે, કે આપણને હાસ્ય નિષ્પન્ન થાય, આપણને રમૂજ પેદા થાય, પરંતુ તેમાંથી પણ કંઈક ઊંડાણ, કંઈક બોધ એવું એમણે પોતાના સાહિત્યમાં સર્જન કર્યું છે। સહજ સરળ છતાં હાસ્યવૃત્તિ એમાં જોવા મળે છે। ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક પ્રાપ્ત થયું છે। દર્શક ફાઉન્ડેશન તરફથી એમને દર્શક એવોર્ડ આપી સન્માનિત કરાયા છે। બરાબર, કે આ એમને મળેલી કેટલીક એવોર્ડોની અહીંયા વાત હતી। હવે આપણા આ પાઠનો સારાંશ જોઈશું કે લેખકે માનવ જીવનનો બારીકાઈથી કરેલો અભ્યાસ આ કૃતિ ઉપર જોઈ શકાય છે, કે આપણા આ જે લેખક છે નટવરલાલ પ્રભુલાલ બુચ, જેમણે માનવ જીવનને બારીકાઈથી અભ્યાસ કર્યો છે, કે માણસો કઈ રીતે પોતાનું જીવન જીવે છે
एमनो स्वभाव, एमनो हावभाव, एमनी रहनी करनी, एवं घणु बधु मानव जीवननी घनी बधी बारीकाईनो एमने अभ्यास कर्यो छे अने ए वात आपणने लेखकना आ पाठ परथी जानी शकाशे। जीवनमां कोईपण व्यक्ति शोषणनो भोग न बन्यो होय एवं भाग्य ज बने, एटले के शोषक अने शोषित जेवा बे वर्गो वर्षोथी अस्तित्व धरावे छे। बराबर, अहीं लेखक आपणने समजावा मांगे छे કે દરેક વ્યક્તિ જીવનમાં ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિનું શોષણ તો થયું જ હોય છે, અને આપણા સમાજમાં એવા બે વર્ગો જોવા મળે, એક શોષક વર્ગ અને એક શોષિત વર્ગ। બરાબર, જે શોષક વર્ગ છે એ શોષણ કરે અને શોષિત વર્ગ છે એનું શોષણ થાય। બરાબર, ઉછીનું માગનારા લોકોને માન સન્માન કે ઇજ્જત જેવું ખાસ હોતું નથી। આપણા પાઠનું નામ જ એવું છે, ઉછીનું માગનારા। ઉછીનું એટલે કેવું? તો કે બીજા પાસેથી પાછું આપવાની શરતે આપેલી વસ્તુ કે પૈસા, એને આપણે ઉછીનું કહીએ। અને આ ઉછીનું લેનારા જે લોકો છે એમને કોઈ જ માન સન્માન કે ઇજ્જત જેવું હોતું નથી। તેઓ નિસંકોચપણે માગવા માટે જ ટેવાયેલા હોય છે। બરાબર, કે જે ઉછીનું માગનારાઓ હોય છે એ નિસંકોચપણે કે એમને સહેજ પણ શરમ આવતી નથી, સંકોચ શરમ એમને હોય નહીં, અને તેઓ માત્ર માગવા માટે જ ટેવાયેલા હોય છે। લેખકે પોતાના અંગત જીવન સાથે સંકળાયેલી બે ત્રણ પ્રસંગોની વાત અહીં રમૂજી શૈલીમાં રજૂ કરી છે। બરાબર, કે આ જે ઉછીનું માગનારા લોકો કેવા હોય, કે જેમને કોઈ દિવસ ઉછીનું માગવાથી શરમ આવતી નથી, તેમની કોઈ ઇજ્જતેય જતી નથી, એવા એવા ટેવાયેલા ઉછીનું માગનારા લોકો વિશે લેખકે પોતાના જીવનમાં બનેલી એવી બે ત્રણ પ્રસંગો અહીંયા રજૂ કર્યા છે, જે આપણે આ પાઠમાં અભ્યાસ કરીશું। જેઓ માગવા માટે જ ટેવાયેલા હોય, તેઓ નાની શુલ્લક વસ્તુની જ માત્ર માગણી કરતા નથી, તેઓ તો કેમેરા, રેડિયો જેવી મહત્ત્વની વસ્તુ પણ માગતા અચકાતા નહીં। બરાબર, એટલે કે જેને માગવાની જ ટેવ પડી ગઈ હોય, જે ઉછીનું માગીને જ પોતાનું ગુજરાન ચલાવતો હોય, એવો વ્યક્તિ એ નાની સરખી શુલ્લક એટલે કે સાવ નજીવી કિંમતની એવી વસ્તુ માગવા કરતાં મોંઘામાં મોંઘી વસ્તુ માગતા પણ કેમેરો અને રેડિયો એ ખૂબ જ મોંઘો હોય, એ માગતા પણ એક અચકાતા નથી, આખી જિંદગી માગીને જ પૂરી કરતા હોય છે। આવા લોકોની મહત્ત્વની વાત તો એ બતાવી છે કે તેઓ પાસે કોઈ વસ્તુની માગણી કરો તો ના પાડવા માટે હજાર બહાના હોય, તેઓ કદી એક વસ્તુ કોઈને આપતા નથી। પાછું આ ઉછીની માગનારા લોકોનો સ્વભાવ પણ એવો હોય કે તેઓ બીજાની પાસે માગી માગીને જીવે, પરંતુ પોતાની વસ્તુ કોઈને આપે નહીં। બરાબર, તો આવું ઉછીનું માગનારા લોકો વિશે અહીંયા સુંદર મજાનું વર્ણન લેખકે આ પાઠમાં કર્યું છે। ઉછીનું માગનારાઓ કયા પ્રકારની માનસિકતા ધરાવતા હોય છે, જેને લેખક ઉદાહરણ આપીને રમૂજી શૈલીમાં સરળ ભાષામાં સમજાવે છે કે આપણા આ પાઠમાં ઉછીનું માગનારાઓ કઈ રીતે જીવન જીવે છે, કઈ રીતે એમની માનસિકતા હોય ઉછીનું માગવા માટેની। બરાબર, એ દરેક વસ્તુનું અહીંયા રમૂજી શૈલીમાં આપણને હસવું આવશે, બરાબર, આપણને હાસ્ય લાગશે એવો આ સુંદર મજાનો પાઠ એ સરળ ભાષામાં લેખકે વર્ણન કર્યું છે, જેનો હવે આપણે વિગતે અભ્યાસ કરીએ। બરાબર, તો અહીંયા આપણે લેખક પરિચય મેળવ્યો, હવે પાઠ સમજૂતી મેળવીશું। તો પાઠ સમજૂતી ભાગ એક, અહીંયા હું પાઠ વાંચતો જઈશ, પાઠમાં આવતી કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પણ તમને જણાવતો જઈશ, અને તમે એના મહત્ત્વના મુદ્દાઓની નોંધ કરશો અને પાઠમાં ધ્યાન રાખશો। તો આપણે પાઠ સમજૂતી જોઈએ કે સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે, શોષક અને શોષિતના દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે। અહીંયા એક શબ્દ આવ્યો, દ્વંદ્વ। દ્વંદ્વ એટલે કે ઘર્ષણ, બરાબર, ઘર્ષણ, લડાઈ, ઝઘડો, તેને આપણે દ્વંદ્વ કહી શકીએ। કે અહીંયા લેખક જણાવવા માગે છે કે આર્થિક ક્ષેત્રમાં જ શોષણ ચાલે છે એવું આપણે માનીએ છીએ, બરાબર, આર્થિક ક્ષેત્ર એટલે પૈસા કમાવાની બાબતમાં, પરંતુ આપણા સમાજમાં એક શોષક અને એક શોષિત
एवा बे वर्गों वच्चे वर्षो थी आर्थिक क्षेत्र लड़ाई थती जोवा मळे छे। बराबर के जे शोषक वर्ग होय ते हमेशा ए शोषण करतो होय अने जे शोषित वर्ग छे एनुं शोषण थतुं होय अने ए पोतानी मजबूरी ने कारणे ए काम करतो होय। ज्यारे पेलो शोषक छे ए एनी मजबूरीनो गैरफायदो उठावीने एनी जोड़े काम करावता होय। बराबर आपणे समाजमां आवा बे वर्गो जोया ज छे। आ मान्यता साची नथी। मानव जीवनना बीजा पासाओमां पण निरंतर शोषण चाले छे। त्यां पण शोषक अने शोषितना द्वंद्व जोवामां मळे छे। ઊંચીનું માગનારા અને ઊંચીનું આપનારા એ આવું જ એક શોષક અને શોષિત દ્વંદ્વ છે। બરાબર અહીંયા ઉદાહરણ દ્વારા આપણને લેખક સમજાવે છે કે એટલું આર્થિક ક્ષેત્રે જ શોષણ થાય એવું હોતું નથી, પરંતુ જીવનના ઘણા બધા એવા પ્રસંગોમાં આપણું શોષણ થતું હોય અને શોષક એનું શોષણ કરતો હોય। તો આવું જ એક ઊંચીનું માગનારા અને ઊંચીનું આપનારા એ બંને જણા શોષક અને શોષિત જેવા છે। બરાબર અને એ બંને વચ્ચે વર્ષોથી લડાઈ થતી આવી છે। આ વિભાગ નૈસર્ગિક અને અફર છે। શોષક શોષક જ રહે છે અને શોષિત શોષિત જ રહે છે। અહીંયા લેખક આપણા સમાજની વર્વી વાસ્તવિકતાનું વર્ણન કરે છે કે આપણા સમાજમાં આજે એવું જોવા મળે કે પૈસાદાર એ પૈસાદાર જ થતો જાય અને ગરીબ એ બિચારો ગરીબ જ રહી જાય છે। કેમ? કેમ કે શોષક વર્ગ છે એ પોતાનું શોષણ કરવામાં જ માને અને જે શોષિત વર્ગ છે એ પોતાની મજબૂરીને ખાતર એનું શોષણ થતું જ રહે છે। બરાબર ઊંચીનું માગનારાઓ લગભગ અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા દુષ્ટ નિર્લજ અને બેદરકાર હોય છે। હવે આપણા લેખક ઊંચીનું માગનારાઓ વિશે સમજાવે છે કે જે ઊંચીનું માગનારા છે, ઊંચીનું માગનારા એટલે કેવા કે જે પાછું આપવાની શરતે કોઈક વસ્તુ કે પૈસા લે એને ઊંચીનું આપ્યું કહેવાય। બરાબર અને આ ઊંચીનું માગનારા લોકો લગભગ અપરિગ્રહી હોય। અપરિગ્રહી એટલે ભેગું ન કરનારા, પરિગ્રહ એટલે કે ભેગું કરવું। બરાબર અને અપરિગ્રહી એટલે કે ભેગું ન કરનારા કે ઊંચીનું માગનારા જે લોકો હોય ને એ હંમેશા કોઈ વસ્તુ ભેગું ના કરે, એ એવું જ વિચારે કે લાઈને બાજુવાળાને તેથી ઊંચીનું માગતા હઈશ, મારે ભેગું કરીની શું જરૂરિયાત। બરાબર એટલે આવા લોકો ભેગું કરતા નથી, પરંતુ આડોશ પાડોશમાંથી ઊંચીનું માગી લાવે છે। આવા લોકો યાચક વૃત્તિવાળા હોય। યાચક એટલે કે માગવાની વૃત્તિવાળા, યાચક એટલે કે માગવું। બરાબર કે જે ઊંચીનું માગનારા છે એમની વૃત્તિ હંમેશા યાચકની હોય, માગવાની જ હોય। એ હંમેશા દુષ્ટ નિર્લજ એટલે કે નિર્લજ એટલે કે લજ્જા વગરના, શરમ વગરના અને બેદરકાર હોય છે। તો અહીંયા લેખક આપણને ઊંચીનું માગનારાઓ વિશે સમજાવે છે કે જે ઊંચીનું માગનારો હોય એ યાચક વૃત્તિવાળો, દુષ્ટ નિર્લજ લાજ વગરનો, શરમ વગરનો, બેદરકાર હોય છે। ઊંચીનું માગનારા શોષકો પરોપજીવી વનસ્પતિની માફક પોતે ઊંચીનું માગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વિના બીજાને ભોગે જ જીવનારા હોય છે। બરાબર અહીંયા લેખકે વાત કરી છે પરોપજીવી વનસ્પતિ, કે પરોપજીવી વનસ્પતિ કેવી હોય તો એવી વનસ્પતિ જે બીજા ઉપર આધાર રાખે, જેમ કે વેલો। બરાબર એ વેલાને ટેકાની જરૂર હોય તો જ વેલો લાંબો થાય। એવી જ રીતના આ ઊંચીનું માગનારા લોકો છે કે જે હંમેશા બીજાના ઉપર આધાર રાખે છે। બરાબર અને એટલે કે બીજાના ભોગે જ જીવતા હોય, સવારથી સાંજ સુધીમાં સેકન્ડો ચીજોની તેમને જરૂર પડે પણ તે બધી જ તેઓ ઊંચીની માગીને જ ચલાવે છે। બરાબર કે ઊંચીનું માગનારા લોકો આવા હોય કે સવારથી સાંજ સુધીને એમને ઘણી બધી સેકન્ડો, સેકન્ડો એટલે કે ઘણી બધી વસ્તુઓની જરૂરિયાત પડે, પરંતુ એ પોતાની જાતે લાવે નહીં, ઊંચીનું માગીને જ જીવતા હોય। બરાબર આવા ઘણા બધા લોકો જીવનારા હોય છે અને એ માગી માગીને જ જીવતા હોય છે। મીઠા મરચાથી શરૂ કરી ઘી કે એલચી, કેસર સુધીની અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરૂ કરી કેમેરા કે રેડિયો સુધીના રાજ તેઓ આપણી પાસે નિસંકોચ ઊંચીનું માગી શકે છે।
तो अहीं आगे जो लेखके केवू कीधुं के मीठू मरचू एकदम सामान्य वस्तु छे, मीठू दरेकनी घेर होय, तेम छतां ઉછીનું માંગનારા तो मीठू लेवा आई ज जाए। आपणा आड़ोश पड़ोश में तमे अनुभव्युं होय तो खरुं, बराबर के नानी सरखी एवी मीठू सरखूं एकदम नाजीवी बाबत एनथी लईने एक मोटामां मोटी बाबत नानी टाकणीथी लईने मोटो रेडियो अने कैमेरो सुधी लोको निसंकोच एटले के शरमाया वना बराबर ए ઉછીનું માંગી શકે છે, તે પાછા લાવવાની જવાબદારી પણ આપણા માથે જ રહે છે, બરાબર। ઉછીનું માંગનારા આવા હોય, જ્યારે ઉછીનું માંગવા આવે ત્યારે આપણને ભય બાપા કરે, કાલાવાલા કરે અને લઈ જાય, પરંતુ જ્યારે વસ્તુ પાછી આપવાની થાય ત્યારે કોઈ દિવસ પાછી આલવા આવે નહીં, આપણે સામે ચાલીને આપણી વસ્તુ માંગવી પડે, આવી વૃત્તિના લોકો હોય છે। અને તે પણ પાછા માંગીએ ત્યારે મળે જ એમ નહીં, પરંતુ 10-12 આટા તો તેઓ આપણે ખવડાવે જ, અને અધીરા જીવના કહે એ તો લાભમાં, બરાબર। કેવું અહીંયા લેખક વર્ણન કરે છે કે આપણે ઉછીનું આપીને જાણે કે ગુનો કર્યો હોય એવું આપણને અનુભવ થાય, કે આપણે ઉછીનું તો આપીએ પરંતુ જ્યારે આપણી વસ્તુ પાછી લેવા જઈએ ત્યારે આપણને 10-12 આંટા મરાવે, ધક્કા ખવડાવે, અને તેમ છતાંય પાછો બોલે તો એવું જ કે અધીરિયા જીવનો છે, નવાઈની એની વસ્તુ આપી છે, બરાબર, એ પાછું લાભમાં। દુનિયામાં જેમ સંત પુરુષો ગણ્યા ગાંઠ્યા જ હોય છે, તેમ ઉછીનું લઈ જનારાઓ અસ્થાયી વસ્તુ સારી જાતની અને લીધી હોય તેટલી જ, અને સ્થાયી રાચ રાચ એટલે કે વસ્તુઓ ભાગ્યા તોડ્યા વિના તેવી ને તેવી હાલતમાં વગર માગે તાનાસર એટલે કે સમયસર આપી જનાર વિરલ જ હોય છે। જુઓ અહીંયા લેખકને આવા લોકોને વિરલ કહ્યા છે, કે ઉછીનું લઈ જનારા અમુક જ લોકો એવા હોય કે જે તમને સમયસર પાછું આપી દે, અને એ પણ ભાગ્યા તૂટ્યા વગર, બરાબર। જ્યારે એ ઉછીનું વસ્તુ લઈ જાય પોતાનું હોય તો સાચવી સાચવીને રાખે, પરંતુ બીજાનું હોય તો બેદરકારીથી મન ફાવે એમ વાપરે, એની તૂટી જાય ને તોય પરવા કરે નહીં। તો એવો સુંદર મજાનો અહીંયા કટાક્ષ લેખકે કર્યું છે કે આવા લોકો ભાગ્યા તૂટ્યા વગર અથવા તો એવી જ હાલતમાં જો પાછું હાલે ને તો એને તો વિરલ માણસ કહેવાય। ઉછીનું માંગનારા ઉછીનું આપતા નથી, કે ઉછીનું માંગનારા હંમેશા માગીને લાવે પરંતુ પોતાની વસ્તુ આપે નહીં, ક્યારેક ભૂલે ચૂકે આપણે એની પાસે કાંઈ ઉછીનું માગવા જઈએ ત્યારે અચૂક એમનું દૂધ બગડી ગયું કે વપરાઈ ગયું હોય છે, ચા ખાંડ સવારે જ ખલાસ થઈ ગયા હોય છે, ઘી તો તેઓ આપણી પાસે જ માગવા આવવાનો વિચાર કરતા હોય છે, ઉછીના રૂપિયા તો શું એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી, અને ચપ્પુ કે ખાંડની દસ્તો ક્યાંય મુકાઈ ગયેલા જ કે રોકાયેલા જ હોય છે, બરાબર। અહીંયા લેખક સુંદર મજાનું વર્ણન કરે છે કે જે ઉછીનું માગનારાઓ છે એમની જોડે જો તમે કોઈક દિવસ કશુંક માગી લો તો એની જોડે આવા હજાર બના હશે કે ખાંડ હમણાં જ પતી ગઈ, બરાબર, હમણાં જ ચા મોરસ ખલાસ થઈ ગયા, હમણાં જ ઘી તમારા ઘેર જ લેવા આવવાનું હતું અને તમે લેવા આવ્યા, આવા ઘણા બધા બહાના કાઢીને આપણને કશું આપતા નથી। ઉછીનું માગનારાઓની દુષ્ટતાનો એક દાખલો આપું। હવે જુઓ લેખક અહીંયા પોતાના જીવનમાં બનેલો ઉદાહરણ આપે છે કે અમારા પાડોશમાં એક લવંગી બહેન રહેતા, નામ યાદ રાખજો, શું નામ છે, લવંગી બહેન, કે લેખકના પાડોશમાં એક લવંગી બહેન રહેતા, અમારા ઘરમાં ટ્રંક પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે। હવે આ લેખકની બાજુમાં એક પડોશી છે જે લવંગી બેન, અને લેખકના ઘરમાં લોખંડનો ઘોડો છે બધી વસ્તુ મૂકવા માટે, બરાબર। એ લવંગી બહેનની નજર તેના પર પડી અને એક દિવસ મારી પત્નીને કહે, બહેન આ તમારા લોખંડના ઘોડા ઉછીના વાપરવા અમને આલો, તમારે જોઈએ તો બદલામાં હું તમને ઈંટો આલું, કહો કેવી દૃષ્ટતા, તમારા ઘોડા સાથે મારે ગધેડો રાખો। મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવો જાગ્રત થયા, પણ આખરે સંયમ રાખી તેને શાંતિથી કહ્યું, લવંગી બેન અમે અમારા ઘોડાથી રોડવી લઈશું, ઈંટો ભલે ને તમારી પાસે જ રહી, બરાબર।
पाछी आ जे ऊछीनू मांगनारी जे लवंगी बेन छे એ બહુ હોશિયાર છે, એ લોખંડનો ઘોડો તો માગી રહી છે પણ સાથે સાથે પોતાની બદલામાં ઈંટો આપવાનું કહે છે. અને લેખકની પત્નીને તો ગુસ્સો આવી ગયો, પણ શું કરે, એ ગુસ્સો પી ગયા અને આ રીતે એને આપવાનું નક્કી કર્યું. તો અહીં આપણે જોયું કે લેખકે જે ઓછીનું માગનારા લોકો છે એના સ્વભાવ, એની ખાસિયતનું વર્ણન કર્યું છે. બરાબર, આપણા આ પાઠમાં આપણે જે ઓછીનું માગનારા લોકોની જે મનોવૃત્તિ છે એના વિશે વર્ણન ભણીએ છીએ. અને લેખકે પોતાના જીવનમાં બનેલી એવી ઘટનાઓનું અહીંયા વર્ણન કર્યું છે. બીજા ફકરામાં જોઈએ કે ઓછીનું માગનારાઓની નજર ગીધ જેવી હોય છે. ખાસ યાદ રાખજો, લેખક કેવું કહે છે કે જે ઓછીનું માગનારા હોય ને એમની નજર ગીધ જેવી હોય, કે ગીધ જેમ તાજા મરેલા જાનવરને સૌથી પહેલું ભાડે છે. ભાડે એટલે જુએ છે, તળપદા શબ્દમાં પૂછાઈ શકે. ભાડવું એટલે જોવું, કે ગીધ જેમ તાજા મરેલા જાનવરને પહેલું ભાડે એટલે કે પહેલું જોઈ જાય, તેમ આડોશ પાડોશના ઘરમાં કોઈક નવી ચીજ વસ્તુ આવે કે તરત જ આવા ઓછીનું માગનારાઓની નજર સર્વપ્રથમ પડે છે. બરાબર, કેટલો મોટો કટાક્ષ અહીંયા લેખકે કર્યો છે કે આવું ઓછીનું માગનારા લોકોની નજર જો આપણા ઘરમાં નવી વસ્તુ આવી હોય તો પહેલી જ પડી જાય ગીધની જેમ. તેઓ એમ જ માનતા હોય છે કે એ વસ્તુ તેમને પોતાના માટે જ આવી છે. બરાબર, આપણે એ વસ્તુ આપણા માટે લાયા હોય, પરંતુ જે ઓછીનું માગનારા છે એ તો એવું જ સમજે કે બે દિવસ વાપરવા દે ને પછી એ મારી જ છે. ગીધુભાઈ અને મેનાબહેન દંપતિ ઘણા વર્ષો સુધી અમારા પડોશી રહ્યા. હવે અહીંયા લેખક પોતાનો બીજો એક પ્રસંગ કહે છે. એક ગીધુભાઈ છે અને મેનાબેન, આ દંપતિ એટલે કે દંપતિ એટલે કે પતિ પત્ની. બરાબર, સમાનાર્થી શબ્દમાં, શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ શકે કે પતિ પત્ની એટલે કે દંપતિ. આવું એક દંપતિ એમના પડોશીમાં રહેતું, એમને ખરેખર સજોડું હતું. સજોડું, સજોડું એટલે કે સારું જોડું હતું, કારણ બંને ઉછીનું માગીને જીવનારા શોષક વર્ગના પ્રાણી હતા. જો લેખકે કેવો કટાક્ષ કર્યો કે બંનેનું સજોડું હતું, સારું જોડું હતું. કેમ, કેમ કે બંને ઉછીનું માગનારા અને આજુબાજુના લોકોનું શોષણ કરનારા પ્રાણી હતા. તેઓ રોજ અમારે ત્યાં 10-20 વાર કંઈ ને કંઈ ઉછીનું માગવા આવે જ, કોઈ નવી વસ્તુ, કંઈ નવું રાચ, રાચ એટલે કે ચીજ વસ્તુ. બરાબર, મેં ખરીદ્યું હોય તે તેઓ તુરત જ જુએ અને બોલી ઉઠે, સારું થયું લો, અમારે આના વિના ઘણી આપદા પડતી. આપદા એટલે કે મુશ્કેલી. બરાબર, કે આ લોકો એવા છે. કોણ? પેલા ગીધુભાઈ અને મેનાબેન. એ પાછા કહી પણ દે કે સારું થયું, અમારે અહીં તો બહુ મુશ્કેલી પડતી હતી. આપદા પડવી, રૂઢિપ્રયોગમાં પૂછાય, આપદા પડવી એટલે કે મુશ્કેલી પડવી, કે અમારે આના વિના ખૂબ જ મુશ્કેલી પડતી હતી, હવે તમે લાયા એટલે કાયમનું સુખ થઈ ગયું. અમારે ત્યાં એક પણ નવી વસ્તુ એવી નહીં આવી હોય જેનો પ્રથમ ઉપયોગ, જેની ઉદ્ઘાટન વિધિ આ દંપતીએ નહીં કરી હોય. કેટલો મોટો કટાક્ષ જુઓ. અહીં લેખક કહે છે કે અમારા ઘરમાં જેટલી વસ્તુ આવી એ દરેક વસ્તુનું ઉદ્ઘાટન તો કોણ કરે? પેલું બાજુમાં રહેતા આડોશી પડોશી. કોણ? તો ગીધુભાઈ અને મેનાબેન, એની ઉદ્ઘાટન વિધિ કરે. બરાબર, એટલે કે માકીને જે લઈ જાય. આજ અમારી પાસે અમારી જરૂરિયાત કરતાં બમણા દાળ દાણા, મરી મસાલા, સાધન સામગ્રી અને રાચર ચેલું છે. તે અમારા આ પાડોશ દંપતીને આભારે જ છે. બરાબર, કે લેખકને ખબર જ છે કે આ માગવા આવવાના જ છે, એટલે એ પોતાની જરૂરિયાત કરતાં ડબલ વસ્તુ લાવે છે. કેમ, કેમ કે પેલી માગવા આવે એટલે આપવા ચાલે ને, એમ એવું કહે છે. તેઓ પાડોશમાં રહ્યા ત્યાં સુધી અમે તેમને માટે દરેક ચીજ વસ્તુ લાવી સાચવનારા ત્રષ્ટિઓ જ રહ્યા છે. તેઓ જે કંઈ ઉછીનું લઈ જાય તે કંઈ મળે તો પાછું આપી જ ના જાય, તેથી કેટલીક વસ્તુઓ અમારે એમની ગણતરીએ વધારે જ લાવી પડતી. જો તેમ ન કરતા તો એવા કેટલાય પ્રસંગો આવતા જ્યારે અમારી વસ્તુએ એ લોકોએ ઉછીની લઈ જતા અને ખરેટાને અમે એના વિના ઠઠિયા રહેતા. ઠઠિયા, ઠઠિયા એટલે કે એકલા. બરાબર, એમ કે અહીંયા લેખક કહે છે કે અમારે કોઈ વસ્તુ લાવી હોય તો
आ લોકોનો વિચાર કરીને લાવવી પડે, નહીં તો એ વસ્તુ વિના એ લેખક રહી જતા, બરાબર, અને ખરેટાને જ એ વસ્તુ મળે નહીં। આ કારણથી આજે અમે પૂર્ણ પરિગ્રહી જ નહીં પરંતુ બેવડા પરિગ્રહવાળા થઈ ગયા। પરિગ્રહ, પરિગ્રહ એટલે કે ભેગું કરનારા, સંગ્રહ કરનારા, કે આવા પડોશીને કારણે જ અમે બધું સંગ્રહ કરીએ છીએ, બધું ભેગું કરીએ છીએ, અને એ બેવડું ડબલ વસ્તુ ભેગું કરવી પડે। અમારી પાસે બે કુટુંબોને ઉપયોગમાં આવી શકે એટલા ઘણા મરી મસાલા, ગાદલા ગોદડા, ઠામ વાસણ, અરે પેન ઘડિયાળ સુધાય છે, પણ મને લાગે છે કે આ હકીકત મેં કહી દીધી તે ભૂલ કરી। મને ભય લાગે છે કે આપણા સમાજમાં ઠેર ઠેર વસતા ઉછીને ઉછીનું માગીને જીવનારા પરોપજીવીઓ મને ખાસ પત્ર લખી, અલબત્ત પડોશી પાસેથી પોસ્ટકાર્ડ ઉછીનું માગીને કે પછી નોટપેડ મારી પાસેથી બધી જ વસ્તુઓ ઉછીની મંગાવશે, ખેર થયું તે ખરું, બરાબર। તો અહીંયા લેખક ઉછીનું માગનારાની મનોવૃત્તિનું સુંદર મજાનું વર્ણન કરે છે। જોયું ને કે આવા કેટલા બધા લોકો હશે આપણી આજુબાજુ, આપણા આડોશી પાડોશી પણ એવા હશે તમારા ગામમાં કે ફરિયામાં, જેના વિશે તમને અનુભવ થયો જ હશે, બરાબર। તો આવું ઉછીનું માગનારા લોકોની મનોવૃત્તિ કેવી હોય એના વિશે અહીંયા વર્ણન કરે છે, અને એ પોતાના જ આડોશ પડોશમાં રહેતા ગીધુભાઈ અને મેનાબેનનો અહીંયા પ્રસંગ વર્ણાયો કે લેખકને એમના કારણે દરેક વસ્તુ ડબલ લાવવી પડે છે। સંગ્રહ કરવાની એમની વૃત્તિ નથી, તેઓ પરિગ્રહી નથી, છતાંય તેઓ પરિગ્રહી બન્યા, અને એ પણ ડબલ પરિગ્રહી આવા પાડોશીને કારણે બનવું પડ્યું, બરાબર। અને પછી વિચારે છે, ખેર જે થયું એ ખરું। આગળ જોઈએ કે ઉછીની માગનારાઓની એક ખાસિયત એ હોય છે કે તેઓ ઉછીની લીધેલી વસ્તુઓ બે પરવાહીથી વાપરે છે, કારણ કે તે તેમની હોતી નથી, અને પછી જ્યારે વસ્તુ ભાગે કે તૂટે ત્યારે કાં તો તે વસ્તુનો દોષ કાઢે અથવા તો આપણો દોષ કાઢે। દોષ, દોષ એટલે કે ભૂલ સમાનાર્થી શબ્દમાં પૂછાય, કે અહીંયા ઉછીની માગનારાઓની ખાસિયત વિશે લેખક જણાવે છે કે આવા લોકો એ બે પરવાહીથી સહેજ પણ પરવાહ કર્યા વિના એ વસ્તુ વાપરે, કેમ કે એ વસ્તુ એમની હોય નહીં અને એ ભાગવા તૂટવાની એમને કંઈ ચિંતા હોતી નથી, અને જો ભૂલથી પણ એ વસ્તુ ભાગી જાય તો એ વસ્તુનો દોષ કાઢે કે ભાઈ એનું મટીરિયલ સારું નહોતું, એ વસ્તુ જ સારી નથી, તમે તકલાદી લાયા હશો, અને જો ના હોય તો આપણો એ દોષ કાઢે કે આવી કેવી લાયા, એક તો ઉછીનું લઈ જાય અને અધૂરામાં પૂરા આપણો દોષ કાઢે, આવા હોય લોકો, બરાબર। થોડા વર્ષો પહેલાં નારંગીનો રસ કાઢવાના નવી જાતના કાચના સંચા નીકળેલા, હવે એના ઉપરથી અહીંયા લેખક એક પ્રસંગ કહે છે કે થોડા વર્ષ પહેલાં નારંગીનો રસ કાઢવાની નવી જાતના કાચના સંચા નીકળેલા, અમારા માટે આવો સંચો અને થોડી નારંગી હું લાવ્યો, ગીધ દ્રષ્ટિ ગીજુભાઈ અને મિની દ્રષ્ટિ મેનાબહેન તે દીખી ગયા। જુઓ, પેલા ગીધ દ્રષ્ટિ કે ગીધ જેવી નજરવાળા ગીધુભાઈ અને મિની એટલે કે બિલાડી જેવી દ્રષ્ટિવાળા મેનાબહેન, આ જે ઉછીનું માગનારા શોષિત વર્ગ છે, એ શોષક વર્ગ છે, એ જોઈ ગયા અને તરત જ એમને કહ્યું, ને આ શું રસ કાઢવાનો સંચો લાવ્યા, લાવો તોય જરા જોઈએ તો ખરા કેવું કામ આપે છે, બે નારંગી પણ ઉછીની આપજો, સંચો અને નારંગી બંને લઈ ગયા। જુઓ કેવા કહેવાય કે ઉછીનું તો સંચો તો લઈ ગયા, જોડે જોડે નારંગીએ લઈ ગયા। થોડી વારે ગીધુભાઈ આવ્યા ને કહે કે ભલા ભાઈ, આવો જાપાનીઝ માલ ન લેતા હોય તો પેલા સંચા વડે મેનાએ ચમચો ક્રસ માંડ કાઢ્યો હશે, ત્યાં તો મેનાના હાથમાંથી સંચો નીચો પડ્યો અને ટુકડા ટુકડા થઈ ગયો, હવે બીજો લાવો ત્યારે બ્રિટિશ બનાવટનો લાવજો, જોઈએ તો મને સાથે લઈ જજો, હું પેલા હાસમ કટલરીવાળાને ત્યાંથી સારો અને સસ્તો અપાવીશ। મેં કહ્યું, ગીધુભાઈ સંચો તો અસલ બ્રિટિશ બનાવવાનો હતો, પરંતુ મેનાબેનનો હાથ જાપાનીઝ ખરો। જો કેવું કહેવાય કે અહીં આગળ આપણા લેખકે કટાક્ષ કર્યો છે, બરાબર,
કે હવે પેલો સંચોને નારંગી તો લઈ ગયા, પરંતુ એ રસ કાઢતા કાઢતા મેનાબેનના હાથમાંથી એ સંચો પડી ગયો અને તૂટી ગયો. હવે એક તો પાછું ઉછીનું આપ્યું અને એમાંય પાછું સાંભળવાનું બરાબર કે તમે તો આ જે લાયા એ તકલાદી હાવ વસ્તુ લાયા, જાપાનીઝ મટીરિયલ લેતા આવ્યા, એના કરતાં બ્રિટિશ મટીરિયલ લાયા હોત તો તૂટે ના એવું હોત. હવે ફરી વાર લેવા જાઓ ને તો મને જોડે લઈ જજો બરાબર. એટલે આપણે એવું બ્રિટિશ મટીરિયલનું તૂટે ના એવું લાવીશું બરાબર. એટલે લેખકે અહીંયા કટાક્ષ કર્યો કે મારો જે સંચો હતો એ તો બ્રિટિશ મટીરિયલનો જ હતો, પરંતુ તમારી પત્ની મીના આ મેનાબેનના હાથ જાપાનીઝ ખરો બરાબર. તો અહીંયા લેખકે જે ઉછીનું માગનારા છે એના વિશે અહીંયા વાત કરી છે. આપણા પાઠનું આપણે અહીંયા સુધી સમજૂતી રાખીશું. મારા આ પછીના બીજા વિડીયોમાં આગળના પાઠનું સમજૂતી મેળવીશું. તો અહીંયા આટલે સુધી આપણે પાઠમાં ઉછીનું માગનારાઓની મનોવૃત્તિ કેવી હોય એના વિશે ભણ્યા, કે શોષિત અને શોષક બે વર્ગો વિશે અહીંયા લેખકે વર્ણન કર્યું છે, અને સાથે સાથે તેમના જીવનમાં બનેલી કેટલીક ઘટનાઓનું પણ વર્ણન કર્યું છે. આપણે હવે પછીના મારા આગળના વિડીયોમાં મળીશું. નમસ્કાર. સત કેવલ સાહેબ.